થતા આંતરરાષ્ટ્રીય છેતરપિંડીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે કેમેરાની પરમિશન લઈ લેતા હોય છે, એટલે જયારે રિકવરી કરવાના આવે એટલે એમના બધા કોન્ટેક્ટને એવા મેસેજ જતા હોય છે કે જો આ તમારા ગેરંટર તરીકે તમને રાખેલ છે અથવા તો આ માણસ રેપિસ્ટ છે, એમના મોર ફોટોગ્રાફ જે એમના આધાર કાર્ડ સબમિટ કરેલા હોય એ મોર ફોટોગ્રાફ એમના કોન્ટેક્ટને મોકલવામાં આવે છે. તો જે આ બધું હેરેસમેન્ટનું કામ કરવામાં આવતું હોય છે એ ચાઇનીઝ દ્વારા અન્ય સેન્ટરમાંથી કરવામાં આવતું હોય છે, જેના માટે બી અમે એક તપાસ માટે એક ટીમ હાલ દિલ્હી રવાના કરી છે અને અમને જલ્દી એમાં બી સફળતા મળી જશે. એટલે એ લોકો એક જે સેન્ટર હેરેસમેન્ટ માટે હોય છે એમનું કામ હોય છે રિકવરી કરવાનું. રિકવરી થયા બાદ જે થાય છે પૈસા જે આવતા હોય છે એમાંથી અમુક પૈસા આવી જ રીતના બીજા વ્યક્તિઓને લોન તરીકે આપવામાં આવે છે અને જે પ્રોફિટ હોય છે એ આવી રીતે ઇન્ડિયાની બહાર ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તો અમુક બેઝિકલી આ ક્રાઇમમાં ઘણા બધા એજન્ટ્સ હોય છે. એક રિકવરી એજન્ટ છે, એક હોય છે જે સેલ કંપની ઇન્કોર્પોરેટ કરશે એના નામે કરંટ એકાઉન્ટ ઓપરેટ કરશે, અમુક એજન્ટ હોય છે જે સિમ કાર્ડ પ્રોવાઈડ કરતા હોય છે, પછી અમુક એજન્ટ્સ હોય છે જે આ પૈસા આયા એને કેસમાં કન્વર્ટ કરતા હોય છે અને લાસ્ટમાં એમને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરતા બી એજન્ટ હોય છે. એટલે એક આસ્પેક્ટ જે અમે પકડેલી છે અત્યારે જે ઉમંગ પટેલ છે હી વોઝ ધ મેઇન એજન્ટ જે કરંટ એકાઉન્ટ ઓપન કરતો. અત્યાર સુધીમાં અમે એની 10થી વધારે શેલ કંપની ફાઇન કરી છે અને એમને ચાઇનીઝ લોકો માટે 30થી વધારે એકાઉન્ટ ઓપન કરેલા છે અને એમનું જે મેઇન એકાઉન્ટ અમારા ગુનામાં ઇન્વોલ્વ છે એકદમ રામ કબીર કન્સલ્ટન્સી, એમાં 3 મહિનામાં અંદાજે 2.25 કરોડના ટ્રાન્ઝેક્શન છે અને આદિ એસોસિએટ જે એકાઉન્ટ છે કરંટ એકાઉન્ટ એમાં 2 મહિનામાં 8.5 કરોડના ટ્રાન્ઝેક્શન છે. જે રીતના મેં તમને પહેલા બી કહ્યું કે જે ચાઇનીઝ જોડે એમની ટેલિગ્રામ ચેટ છે આ લોકો રોજના 1.5 કરોડ રૂપિયાથી 2 કરોડ રૂપિયા જેટલા યુએસડીટીમાં કન્વર્ટ કરવાની ડિમાન્ડ કરતા હતા. તો એનાથી વ્યાપ સમજી શકાય કે અસંખ્ય લોકો જોડે ઇન્ડિયામાં. હમણાં જ એક મને બીજા ફરિયાદી એક વિક્ટિમનો ફોન આવ્યો અમદાવાદથી, તો એમને અમુક લોન આપી લોન એપના નામ આપ્યા કે જે અત્યારે મીડિયામાં રિપોર્ટિંગ થયું હતું એના ઉપરથી. તો આ જે એપ હોય છે પ્લે સ્ટોરમાં 1 લાખથી વધારે લોકો ડાઉનલોડ કરતા હોય છે. અમે પ્રેસ નોટમાં આપ્યું છે એમ કે આમના જે એકાઉન્ટ છે એમની વિરુદ્ધમાં અમને નેશનલ સાયબર ક્રાઇમ રજીસ્ટ્રેશન પોર્ટલમાં ટોટલ અત્યાર સુધીમાં 67 એપ્લિકેશન મળી છે કે જે વિક્ટિમ્સ છે એમાં મેજોરિટી ગુજરાતના લોકો છે અને આના સિવાય અસંખ્ય લોકો હશે કે જેની બીજે ક્યાંય હજી ફરિયાદ થયેલી હશે અને અમુક લોકો જે ડરના બાને બહાર નહીં આવતા હોય ફરિયાદ કરવા માટે.